હજી સુધી મુઈ આવી નથી. રોજ સવાની જાય છે તો બી હાથ મે પાછી ફરે છે. મુઈ નો ઘરમાં ટાંટીઓ ટકતો નથી. તે ક્યાંથી ટકે? ઓલો રખડે રણમલ છે ને, એની આરે રખડતી હશે. છોકરું છે, જે કોર પ્રેમ ભાળે એ કોર વળે. અરે આ ઘરમાં એને પ્રેમ મળે છે જ ક્યાં? આ મારી અભાગડી બેન, એ સોનલની માં ખરી પણ સાવકી. અરે હા, જેના કે તેના, અને ડોસી ફાફા મારશે ના. ઓહો, તમે ભાઈ બેન તો અમથા અકળાવ છો. અરે જરા શાંતિ રાખો, ધીરજ રાખો, આવતી જશે. લ્યો ભલે, શાંતિ રાખો, ધીરજ રાખો, આવતી જશે. બાપુ લ્યો, આવી ગઈ આવી ગઈ આવી ગઈ. અને આ ભૂખડી બારસ નહીં લેતી આવી. એલા રણમલ,
આખો દાડો ચોરના માથાની જેમાં સોના લાડે રખડ્યો તો હજી દ્રવ નથી થયો, એ પાછો ભેગો આવ્યો. એ મામા, આવકારો દેવાની આદત ન હોય ને તો મૂંગાવ્યો ને કર, નહીતર તું શું કરીશ? આ તલવાર થી તમારી જીભ ના કચ્છા કરી નાખી. ઓહો, મારું બેટું ટીણ્યું, મને દમ મારે છે. જાણે જીભ તારા બાપ ની હશે કા? બાપ ની સામે ન બોલો મામા, કહી દઉં છું. ભેત એક નો છોકરો અને 70 ખાણી મિજાજ પારકે બારણે આવી અને રૂઆપ જાતા શરમ નથી આવતી? બે શરમ ની સામે શરમ દેખાડીએ તો ગુંડા લાગે. નિકળ, બહાર નીકળ આવી. માં તું બેઠી ભાવલી જઈ શકે નહીં. કેમેલા બેરો છો? સાંભળતો નથી તને કીધું? જા જા જા, હું ઉભો છું. હા જાઉં છું હવે. મારો બેટો તલવાર દેખાડે છે, જોયું? આ તેણે આપણા બધાનું અપમાન કરી ગયો. જેને પોતાના માન જાળવતા નથી આવડતા એને અપમાન જ થાય છે. આ છોડીના કારણે તમે આખા ગામમાં મને અળખામણી કરી છે, પણ આ છોડીના કારણે તમારે એક દિન નિશા જોવું થશે ને ત્યારે તમારી આંખો ખુલશે. એ ભલે ભલે શું મન ફાવે તો કરો, મરે શું કા? આપણા બાપનું શું જવાનું છે? હવે અમે હતું સૂતી જાય. ચાલો હું ત્યારે જાઉં. તો ભલે, પણ ચાલો જો હું બાપુ, હું મેં તમારી ભેગા આવું. દીકરા તું હજી નાનો છે, મોટો થઈશ ને ત્યારે હારે કેસ કરશું. હું મોટો ક્યારે થઈશ? તને મૂછો ઉઠશે ત્યારે. મને મૂછો ક્યારે ઉઠશે? તું મોટો થઈશ ત્યારે. બાપુ, મારા જન્મદી આવી જશો ને? જરૂર આવીશ દીકરા, જરૂર આવીશ. રાજપૂતના બોલમાં કઈ ફેર નહીં પડે, પણ કહેજો તારા માટે શું લાવું? મારા માટે એક મોટી તલવાર લાવજો. એ તો વગર કીધે લાવીશ, અને સાથે એક મજાનું બાતું ઢીંગલો પણ લાવીશ. હું જાઉં. કોણ ભાઈ તું અત્યારે અહીં? હા બેન, મારા સાસરીયા એ મને કાઢી મૂક્યો. સાસરી વાળા એ કાઢી મૂક્યો? હા બેન, આ તારી ભાભી મરી ગયા પછી મને હાચવે કોણ? મેં તારી ભાભી ને ઘણું કીધું તું કે તું મરજે જરૂર, મારી એવી ઉંમર માં મરજે મને બીજી બાયડી મળે, મને અધવચ્ચે લટકાવતી નહીં. પણ એને મારું માન્યું નહીં, ધરા હાર મરી ગઈ. બેન, આ સંસારમાં હવે અમારું બીજું છે કોણ તમારા સિવાય? એટલે તો આજથી હું ને આ મારી રમલી તમારે ન્યા. મારે ત્યાં? હા, જીવનભર. બેટા રમલી લે, તું ખાવાનું તો ચાલુ કર. ચાલ બેન, તું તો સુખી જીવ છો, રોટલે ભાવે નહીં પડીએ. પણ બેન ના ઘર નો રોટલો તને ભારી થઈ પડશે, તને ખબર છે પેલો મુરખ બાપ કમાય. બેન, તને ખબર છે આપણા બાપુ પેલા ક્યાં કઈ કમાતા હતા? એ તો દાદા ની કમાણી ઉપર જીવતા હતા, અને છેલ્લે છેલ્લે એ હારામાં રહેવા વિયા ગયા હતા. એટલે પેલો મુરખ હું નતો અને નથી. બીજો મુરખ ઘર જમાય. હા, પેલા હતો હવે નથી. ત્રીજો મુરખ બેન ઘર ભાઈ. બેન, આજથી બીજો મટીન ત્રીજો મુરખ થાવ છું. આજનો દે પણ મને કઈ નઈ, તું જો જાકારો દઈશ ને તો હું મારી દીકરી બે પૂરો પૂરવો પડે. ના ના, સામે ચાલીને આવે છો એટલે આશરો તો દઈશ, પણ ઘી તેલ ખાવા મળશે નહીં, શરીરમાં ચરબી વધે. હા, અને ચોખા ખાવા મળશે નહીં, પેટમાં વાયુ થાય. અને દૂધ નું તો નામ જ ન લેવું, આ ઉંમરે પચે નહીં. એટલે મીઠાઈ અને ફરતાણું તો આ ઘરમાં નામ જ ન દેવું. તો બધું જવાર કહું. હા, ઉધરસ બગાસા ની છી મફત માં મળે, અને છતાંય બહુ ભૂખ લાગે ને તો જુવાર નો રોટલો અને ડુંગળી. બેન, આ હરામાં હું ઈજ ખાતો હતો. અહીંયાથી કરાવી આપ. પણ તને હજી મૂછો ક્યાં ઉગી છે? પણ તારો ડીંગલો ક્યારે આવશે કે તો ખરો?
મારા બાપુ ની આજે આવવાનો હતો અને મારો આજે જન્મદિન છે ને એટલે બાપુ પણ આવવાના હતા પણ ત્યાં સુધી તો મુહૂર્ત રહ્યું જશે હાલ આપણે આ ઢીંગલા ઢીંગલી ની બદલે આપણે જ પેરા ફરી લઈએ તો હા હાલ આ રોપાયેલો માણસ તમ લગ્ન કરી એમને કાઢીએ ને તો આપતું કંટાય હાલ લૂંટારા પર મને એવો તો ગુસ્સો ચડે છે કે સારાનું માથું વાળી નાખું
ઈ લૂંટારાએ જ મારી બાને હેરાન કરી છે. ઈ લૂંટારાએ જ. બેટા રણમલ, લે આ રાણ હતો. આના સુરમાં તારા ઉર પરોવી દે. ભગવાન તારા બધા દુઃખો દૂર કરાવી દે છે, તારા દુઃખો ભૂલાવી દે છે. લે વગાડ. ભરોસાની રેસ અમને કઈ કે પતા ને ડરે બીજા. એ
રાજા થવા માંગતો હતો,
પણ તે વેળાસર વાર ના કરી હોત તો આજે અમે પણ ના હોત. રણમલ, કયા શબ્દમાં તારો પાડવાનો? લુખા શબ્દથી જ પાડવાનો છે ભાઈ. બેન, રણમલે તારો જીવ પણ ઉગાર્યો છે અને તારા જીવતોના મૂળ મને મારા જીવથી અટકેરા છે. રણમલ, કાલે તારું ઇનામ. નહીં મહારાજ, આપ જેવા લાખોના પાલનહાર ઉગરી ગયા એ જ અમારું ઇનામ છે. હા મહારાજ, આપ જેવો હેમ ખેમ છો એ જ અમારે મન ઘણું છે. રણમલ, તું આ લંબાવેલો હાથ પાછો ફેરીશ? માફ માંગુ છું બાપુ, પણ ઇનામ લઉં તો મારી માણસાઈ લાજે. રંગ છે જુવાન, પણ આ દોસ્તી માટે લંબાવેલો હાથ પાછો ન ઠેલતો. બાપુ, મારા અહોભાગ્ય છે. વાહ રણમલ વાહ. પછી મામા રણમલ ખીજાણો હાથની મુઠ્ઠી વાળી ડાપી ગયો ને મંડે મારવા. હાથની પાવડી વાળી પાડ્યો આમાં જ ને જેવો ઉભો થવા જોયો કે લાત મારી. પણ દીકરા, તમે ધીંગાણામાં વચ્ચે કૂદી પડવાની શી જરૂર હતી? અરે માં, જ્યાં તરવારો ની તાળીઓ પડતી હોય, બાકા જીભ બોલતી હોય અને રજપૂત બચ્ચો ઝાલ્યો રે તો એની 72 પેઢી લાજે, એની મર્દાનગી લાજે, અરે એની મારું ભાવણ લાજે માં. પણ બેટા, તને કઈક થઈ જાત તો? અને માં, જો સમયસર ન પોગ્યો હોત ને તો એ કપટી કાકાએ માનસિંહ બાપુ ને એની બહેનનો જીવ લીધો હોત. હા દીકરા, પણ માં, આપને અડતું અને ગગન હારે વાતો કર્યાનો ગર્વ કરતું તાડનું ઝાડ શા કપ્યું? વસમો તા પડતો હોય અને ઘડી બે ઘડી કોઈને વિસામો ના આપી શકે એવાનો અર્થ શું? સમય આવે, સામાન્ય કામ આવે, ઈ જ તો સાચું જીવતર. પણ દીકરા, તારા દાદા, તારા કાકા, તારા બાપુ સૌ આ જ રીતે ખમી ખપ્યા છે, પણ તું મારો એકનો એક દીકરો, મારા બુઢાપાનો આધાર, આપણા કુટુંબની છેલ્લી નિશાની. તને કઈ થયું તો આપણા કુટુંબનું નામ લઈ રહે મારો બુઢાપો બગડશે, મારે વગ ઘોળવાનો વારો આવશે. પણ માં, મારું માન દીકરા, તું કોઈ હારે ઝઘડો ન કરતો, હત્યાર હાથ ન લેતો. ભલે માં, હું તને દુભાવવા નથી માંગતો, મારો વિશ્વાસ રાખજે, કારણ વગર હું કોઈ હારે ઝઘડો નહીં કરું. બસ હવે રાજી? હા બેટા. નહી
સોનલ 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 હું ભવના સફવારના કોલ આપ્યા છે સોનલ હું પણ તારી સાથે જ આવું છું તારી સાથે જ આવીશ સોનલ આ વીટીમાં ઝેર છે એ ચૂસીને હું પણ આત્મહત્યા કરીશ સોનલ હવે મળશું સરગા પરમસી માડે દુનિયા આખો મલક કાબે મહાન પ્રેમીઓને યાદ કરશે સદા વૈદ આવશે એ પેલા તો જમદૂત આવી જશે સોનલ મારી આંખે અંધાર આવે છે સોનલ મારું માથું ખોળામાં લે અરે તો જેવો તારો સાપ એવી મારી વીટી જેવા દેવ એવી પૂજા સોનલ એ સોનલ એ સોનલ અરે મારી મગજ ની લાડુડી આ છોડવા માટે નથી પકડ્યો હેરાન કરતા શરમાતો નથી તમારી સમજ સમજ છે જો હવે આ કે છે આપણામાં સમજ નથી એક તો ગામ ની છોડી ને હેરાન કરે છે અમને કે સમજ નથી રણમલ ગામ નો ઉતાર આખો દાડો રખડ્યા કરે છે અને પાછું ધીંગાણું કર્યું કેને હું છે નાગા ને ના હોય નહીં ને નીચે હોય નહીં રખડ્યા રાખે ચોર ની જેમ આખો દી અને કર્યા કરે ધીંગાણા અને આપણી સોનલ આખો દાડો એની આરે રખડે છે કોણ જાણે માં હું ભાળી ગઈ છું એ તો નાનપણ ની માયા છે હવે તમે રહેવા દો ને જુવાન છોકરું છે કઈ આડું અવળું કરી બેસે તો ગામમાં દાતા શું બતાવશું ઘરના છોરું માથે તો ભરોસો રાખો છોરું માથે ભરોસો ભલે રાખો પણ જુવાની આધળી છે એનું શું જુઓ કાલ ઉઠીને આ જુવાનિયા ન કરવાનું કરી બેઠા તો ફાટેલા દૂધને ઉકળે નાખવા વારો આવશે સોનલ મારી દીકરી હોત તો કાન પકડીને સીધી દોર કરી નાખત પણ આ તો સાવકી કેવાય નહીં ને સેવાય નહીં કઈ માં વળી પછી શું થયું લ્યો પાછી ભોળા ભાવે પૂછે છે શું થયું માં આ તારા નામની રોજની રામાયણ રડીએ છીએ રામાયણ અરે જ્યાં શકુની મામા હોય તો રામાયણ મહાભારત માં ફેરવાઈ જાય કેમ બાપુ કેમ બાપુ સાંભળ સાંભળ મારું કોઈ નથી એટલે તારા કેવાથી હું રેવાયો તા વેત જેવડી છોડી મને સંભળાવે છે હરમાતી નથી ને મારી વિરુદ્ધ મારા માવતર માં ઝેર રેડતા તમને શરમ નથી આવતી પાછી સામે બોલે છે બે શરમ આજે તો તું નહીં કા હું નહીં શું કરે છે જુવાન છોડી માથે હાથ ઉપાડે છે તો કરો મન ફાવે કરો મારે શું ભેંસ ના ચીંગડા ભેંસ ને મારે હા નહીં પણ બધાય મને હુકમ મારો દીકરા આમાં મારો જ વાંક છે નાનપણમાં તારી માં મરી ગઈ પછી તારી લાગણી વળી સંભાળ લેવાય એ હાટુ મેં આ બીજા લગ્ન કર્યા પણ એને તારી માં થતા ના આવડ્યું કોચવા માં બાપુ હેતાળમાં વખત આવે હાથ ઉપાડે એ છોરને ભલા માટે પણ દીકરા
पैसा वाला घरे वाला भी मने सुखी करवानी माने है ये होश छे ने गरीब रणमल हारे लगन करी हूं दुखी थई छे एहु एमने डर छे एटला माटे जेमने हाथ उपाड्यो छे बापू सु दीकरा तारा बूठा बाप ने दुख न थाय ई हाटू तू तारू दुख संताळे छे ने पराणे हसे छे तन छे दीकरा तन छे तन बापू तने छताय के फरी आज ढींगाणो कर्यो पर कारण वगर नथी कर्यो मां कारण होय के न होय પણ તને મેં કહ્યું ને કે ધીંગાણો ફરી કરતો નહીં અને ફરી હત્યાર હાથમાં લેતો નહીં તને મારા સમજી માં મારા સમજી મારા હાથમાં સમની બેડી ન પહેરાવમાં ન પહેરાવ આતે શું કર્યો બાપુ હથિયાર ઉપાડવાની અને ધીંગાણું કરવું નહીં અને બાપુ આની જાણ ઓલા લૂંટારા ને થઈ તો મારા બાવડા ને બળને બાંધી રાખ્યું છે એક કોર વાઘનખ નું શમણું મારા બાપુના મોત નો બદલો લેવા મને બોલાવે છે અને બીજી બાજુ હથિયાર હાથ ન ચાલવાના માયે દીધેલા અકરા સમ મને રોકી રાખે છે એક જાળવવા જાઉં છું ત્યાં બીજું તૂટે છે શું કરવું એ સમજાતું નથી રણમલ સાચું બળ હાથમાં નથી હથિયારમાં નથી હૈયામાં છે ને તારા હૈયામાં બળ છે તો તારા બાપુના મોતનો બદલો એક દી તું જરૂર લઈશ જરૂર લઈશ સોનલ વગાડું છું સંગીત ના સુર માં શું સમજે હવે જો માણસ ઉપર આની કેવી અસર થાય છે ઈ જોજો બરાબર સાંભળજો વગાડું છું વગાડું છું હથેવાળો કરવાની વાત કરવા રૂપાબા આ તમે શું બોલો છો તમારે આવો વિચાર પણ ન કરવો જોઈએ શા માટે રમણ મારામાં ક્યાંય કોઈ એ ભાઈ ના રૂપા પણ હૈયુને હાથ જીવતરમાં એક જ વાર એકને જ દેવાય છે આ જીવતરમાંથી હવે એનો હક છે કોણ છે સદભાગી એ સદભાગી છે કે આ ભાગી તેઓ નથી જાણતો પણ એનું નામ છે સોનલ સોનલ રમણ એક વચન દેતા જાઓ શું મારી પ્રીતની વાત તમારા હૈયા સુધી જ રાખજો
કોની કેતા ને હું વચને બંધાઉં છું રૂપાબા આ વાત કોઈને નહીં કહું
આવી ગઈ? આવી છું, હજી ગઈ નથી. તાવ ડોબું છે, ડોબું. ડોબું? કાં? ત્યારે શું? આવવા માટે કેટલા બધા ઈશારા કર્યા હતા, કઈ સમજતી જ નથી. સમજી તો ગઈ હતી. તો ઝટ આવી કા નહીં? મામા હારે હતા ને. ઓ મામો, ગુસ્સો તેવો ચડે છે મામા માથે કે થાય છે કે એની કથળી ગયેલી કાયાનું કચુંબર કરી કૂતરાઓને ખવડાવી દઉં. નાના એવું ન કરતો. કેમ? ગામના કૂતરાઓ મામાના કાયાનું કચુંબર ખાશે તો છીંકો ખાતા. છીંકો ખાતા? હા, મામાની કાયામાં હાડમાસ નથી, છીંકણી ભરી છે છીંકણી. પછી કૂતરાઓ નહીં કરે. આછી 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 કરશે. આ તારો માથે પડેલો મામો આપણા મેળાપની આડે આવે છે અને તને મજાક ઉજે છે. આવી ચોરી છુપીના મેળાપમાં જ સાચી મીઠાશ છે. ઓ મારી મગજની લાડુડી. હાલ હાલ કરે હાલ. પાણી ભરીને આવી ગઈ? હા માં. પણ પેલો નાયણીઓ ક્યાં આવે છે? આવે છે, નાઈને આવે છે. નાઈને? કોના નામનું? તમારા નામનું. મારા નામનું? હા માં. આજ પાછી ઓલી રંભા મળી હતી. હા હા. મેં કીધું કે આ ઉંમરે આ સારું નથી લાગતું. મારી માં તમારી બહેન નું તો ખ્યાલ કરો. હા પછી? તો કે છે કે મારી બહેન ના નામ નો આજ ને આજ નાઈ નાખું છું ને નાયા માં નાયા. નાયા? આવવા દે હું આને. સાંભળી લે કે હવે પછી જો પેલી રંભાને મળ્યો છે કે મારા નામનું ગમે તેમ એને ફાવે તેમ કહ્યું છે તો હું તને આ ઘરમાંથી કાઢી મૂકીશ. મારા જેવી કોઈ ભૂણી નથી, સમજો? બધા મારતા જ જાય છે, આવે છે. હવે હસે છે શું? અરે ભીંજાયેલા કાગડા જેવા લાગો છો, કાગડા જેવા. હવે મામાની મસ્કરી કરતા શરમાતી નથી? ને તમને શરમ નથી આવતી મારી ચોકી કરતા? આજ પછી મારી પાછળ આવ્યા તો એવું કરીશ, તમારી બેન ને તમારા નામનું માથા બોલનાવું પડશે. હવે અમે ભાઈ બેન તો નાતા ના છું, પણ તારા કાર્ય માટે તને રાતે પડીએ ન રડાવું તો મારું નામ નાયણીઓ ને. રંભા રંભા નું ડીડવાનું હું ચીજ નથી સમજાતું. કઈ પદમ લીધો રંભા? ગુજરી ગયા એમને? ના, સવાર ને ક્યાંય મળતા નથી, ક્યાં ખોવાઈ ગયા છે. અરે ગામ આખો ગોતી વળ્યો, ગલીએ ગલી, ખૂણે ખૂણો અને ઘરે ઘર ખૂંદી વળ્યો, પણ ક્યાંય ફૈબાનો પત્તો લાગતો નથી. તો પછી મને એમ લાગે છે કે ફૈબાને બાવા ઉપાડી ગયા હશે. ના, તો પછી ગામ જ રહી ગયા હશે. લીધા વગર ન જાય. હે, ને જાય તો જાજા ટકે નહીં. હા, એટલે આ આનંદ ના સમાચાર દેવા મને અહીં બોલાવ્યો છે એમ ને? ના, એ ફૈબાને આપણે ગોતવાના છે. બાપુ, એ તો આપણા ભાગ્ય સારા છે કે ફૈબા કુવાના છે. બાકી હું તમને કહી દઉં છું, એમને ગોતવાની વાત કરી છે તો અમે તમને ખોઈ નાખું. ને એવી રીતે કે તમે ગોત્યા નહીં ચડો. નહીં ગોતું, બસ નહીં ગોતું. હવે ભરોસાની ભેંસે પાડી જણી. અને સોનલ ને બધું દાયજામાં દઈ દેશે તો તારે સોનલ અને રણમલ ની દયા ઉપર જીવવું પડશે. હા ભાઈ, કોઈની દયા ઉપર જીવવું
એના કરતા મરવું વધારે સારું. તો એમ કર, મારા બનેવી પાછળ સતી થાજે. માં જણ્યો થઈ અને મરવાનો માર્ગ દેખાડે છે. તો બીજો માર્ગ છે. કયો? સોનલ ના લગ્ન માન બાપુ હારે. માન બાપુ હારે? પણ માન બાપુ માનશે ખરા? અરે સોનલ અને એના બાપુજી ને તું સમજાવે તો માન બાપુ ને સમજાવવાનું કામ મારું. બાપુ રણમલ ગરીબ છે, બાપ દાદા ના વખત ની બે વીઘા જમીન છે. અરે માં દીકરા ને પેટ ભરવાના સાસા છે અને પ્રીત કરી બેઠો છે ગામના મુખી ની છોડી જોડે સોનલ જોડે. કા નારાયણ, ગરીબ ને કોઈ અરે પ્રેમ કરવાનો અધિકાર નથી. અરે પણ બાપુ પરાણે પ્રીત ન થાય. પરાણ? હા, સોનલ રણમલ ને મળે છે ને એના મા બાપ ને ગમતું જ નથી. અરે તમે તો સમજુ છો, એના માવતો ને સમજાવો. આ પ્રેમી પંખીડા ને નોખા પાડવાનું પાપ માથે ન લે. બાપુ સોનલ તમારા જેવા હારે પરણશે ને તો બે દાડા રડીને બેસી રહેશે, પણ જો કોઈ ગરીબ ને પરણશે ને તો જિંદગી આખી રડશે. એટલે તો એના મા બાપ આડા આવે છે. અલી સોનલ ક્યાં? અલી દેરીએ દીવો મૂકવા નથી જવાનું. પણ માં, મને ખબર છે દેરીએ દીવો મૂકવાને બાને તારે ઓલા રણમલ ને મળવું છે. શું વાત કરો છો માં? એમ અલી, તું રોજ દેરીએ દીવો મૂકવાને બાને ઓલા રણમલ ને મળે છે? તને શરમ નથી આવતી? પણ રામલી તું ચોપ. પણ માં શું, આ તો તું નસીબદાર છે કે તને આવી સરસ મજાની માં મળી છે. આવી સરસ મજાની મીઠી પ્રેમાળ ભોળી સાવ ભોળી. એ તારા માથે ભરોસો મૂકે એનો લાભ લઈ પાડો જડવાનો. મને જો આવી માં મળતી હોય તો હું મારા બાપને દર વર્ષે પરણાવું. હ? આવી? ખરેખર? ને તું આવી માને છેતરીને રણમલને મળે છે? બસ આથી તારી મારી દોસ્તી બંધ. હું હાલી. પણ રામલી. ઠીક ઠીક, હવે તારા જેવો કોણ થાય હાલ. પણ જો ખબરદાર રણમલને મળી સીધા ઘરે આવવાનું. કામા? માં તો હું જાઉં. એ રણમલને મળવાની ના પાડે છે. દર્શનની નહીં કામા? હા, ને દર્શનની ના પાડે તો પાપમાં પડે ને સીધા નરક માં જાય કામા? હા હા, હાલ હવે હા પાડી. પણ એ રામલી, તમે ફિકર ના કરશો હો માં, હું પાછી એ ઘરે મૂકીને જઈશ. ત્યાં સુધી હું ભેડી ને ભેડી છું. હાલ હવે મોડું થાય છે, વધારે મોડું થશે ત્યાં દેવલા ખોટી થશે. મામા હું જાઉં માં. હવે જાને મામા શું કર્યા કરે છે? આ રામલી ભેળી હોય પછી હું શું કરવા ચિંતા કરું? જા ભેસે પાડી જણી. હાલ હવે વાંદરીઓ. અરે બેન, તું તો સાવ ભોળી છો. ભોળી? હા, એ બે તને બનાવી ગઈ. તારા જરાક વખાણ કર્યા એટલે દેખ કરી જેમ ફૂલાણી. હવે શું થશે? ફિકર કર માં, એની પાછળ પાછળ જાઉં છું અને ભેળો જાવીશ પાછો. આવી આવી. કોણ? મારા વાળી. લે તું આવી ગઈ. સોનલ ક્યાં? મંદિરે. તો આવતી જશે. ક્યાંથી આવે? હારેનો મામો છે. લે તે તને સોનલ ને લેવા મોકલી હતી કે એના મામા ને? હું તો સોનલ ને લેવા ગઈ હતી, પણ પાછા પાછા એનો મામો આવતો હતો ને તે રસ્તા વચ્ચે ભેગો થયો. અત્યારે સોનલ હારે મંદિરે ગયો છે. તો પછી એ સોનલ ને નહીં આવવા દે. હવે તો સોનલ ન જાવે તો સારું. હા, આવું કા બોલો? મને મળે છે એટલે સોનલ ને એની માના મેણા ટોણા સાંભળવા પડે છે. ઘરમાં કંકાસ થાય છે, એના બાપુનું મન કોચવાય છે. આ બધું જ બખડ જંતર ઓલા મામાનું. ઈ ભેફ ને પાડો જણવાની આદત પડી ગઈ છે. આપણે એની ખૂબ ભૂલાવી જ પડશે. આ વખતે ઈ ભેફ ને પાડી ન જણાવું તો મારું નામ રામલી નહીં. નહીં નહીં, વછરામ નહીં. હા, હવે આપણે છીએ નહીં મામો. જા દેવો મૂકીને જગ પાછી આવજે. મારે ના ભક્તિ ના નિંદોણું માનતો છે ને, જે પાપી હોય ને મંદિરે જાય. હું પાપી નથી કે મંદિરે આવું, હું તો પવિત્ર માણસ છું. હા મામા, પાપી તો હું છું. જા જટ આવજે પાછી. એ મામા રામ રામ. એ રામ રામ મામા રામ રામ. કોણ? વસરામ. રામ રામ. તો કઈ તમે મંદિરે કાગડા ના મોઢા માં રામ? તે મને કાગડો કીધો? નારે ના, કાગડે મારું શું બગાડ્યું છે કે તમને કાગડો કહીને કાગડા નું અપમાન કરું? શું બોલો શું બોલો? કઈ નઈ કઈ નઈ મામા, તમે ઓલી વાત સાંભળી? કઈ વાત? આ ઓલી તેજલ ની. કઈ તેજલ? અરે આ ભગલા ની બેન ની નણંદ ના દીકરા ની માસી ના પાડોશી ને આ પિતરાઈ ની ભત્રીજી ની. ભત્રીજી? ના ઓળખી. તે તમારે ઓળખીને કામે હું છે. પણ ઈ તેજલ છે ને એ ઓલા ભાણ હારે લગ્ન કરવા માંગતી હતી, અને ઓલો જુવાન છે ને એ તેજલ હારે લગ્ન કરવા માંગતો હતો. બે એટલે બે વચ્ચે થઈ મારા મરી. પછી શું થયું? પછી બે મરી ગયા. બે ના ધડ માથા નોખા થઈ ગયા. બે માથા આમ, બે ધડ આમ. ધડ માથા નોખા? નોખા. પણ તેજલે માતાજીને પ્રસન્ન કર્યા. માતાજીએ દાસી સાથે અમૃત કૂંપી મોકલી. હવે એ દાસી ઓલા ભાણ ને ઓળખી શકી નહીં એટલે ઉતાવળમાં ને ઉતાવળમાં દાસીએ ભાણ નું માથું લીધું અને ઓલા જુવાન નું ધડ લીધું અને બે ને જોડી દીધા. એટલે માથું ભાણ નું? હા.
અને ધળ જુવાન નું. અને એની હારે તેજલે લગ્ન કર્યા, હવે તેજલ ને દીકરો થયો છે. ખરી મુસીબત થઈ હો વસરામ. હા તે હવે દીકરો કોનો, ભાણ નો કે ઓલા જુવાન નો? મુસીબત હો માથું ભાણ નું અને ધળ જુવાન નું. જુવાન નું હવે દીકરો કોનો? દીકરો કોનો? આપણે જુવાન નો કે ભાણ નો નક્કી કરવું પડે. આ તો બે બાપ નો દીકરો થયો. બે બાપ નો દીકરો થયો, તારી વાત સાચી વસરામ. આવવાની નવરાશ મળી કરી શું કરું રણમલ? મારું દલડું આય છે ને દેહ ત્યાં, તને મળવાની વેળા થઈ છે કે હયો હાથ નથી રહેતું, પણ મામો આડો આવે છે. તારો આ મામો દૂધપાકમાં કડછાની જેમ આપણી આડે નાડે હોય છે. પણ આ તાણે વચરામે એમને ત્યાં રોકી રાખ્યા છે, એટલે ઘડીક બે ઘડી વાતો કરવા મળશે. અરે પણ આ વશરામે કેટલા દી રોકી શકશે, કેટલો સમય, કેટલી વાર? ચાલ જવા દે, વાત પડશે, એવા દેવાશે. આવતી રે, તને કીધું ને કહું છું, મને મોડું થાય છે. ઓલી સોનલ દીવો મૂકવા ગઈ આટલી બધી વાર, વળવાંદી કોણ ક્યાંય ચીટકી ગઈ હશે. હે મામા, ઈ સોનલ તમારા ભેગી આવી છે? તો શું તારી ભેગી આવી છે? કેવું પડે, કેવું પડે, કેવું પડે. મને લાગે છોલા રણમલ ને મળવા ગઈ હશે. પણ અરે મામા ઉભા તો રહ્યો, આપણે ઓલી તેજલી ગઈ કહું છું. અરે પણ એના બેન દીકરો ગયો કહું છું. અરે પણ, અરે પણ મામા, પછામ શું થયું? કાંટો વાગ્યો. હે કાળજે, કાળજે. મરી ગયા, મામો આવે છે. સોનલ રણમલ પાસે નથી, તમારી ભરોસાની ભેદ પાડો જણસે ને ભોટા પડશો. એક તો મામા છો ને પાછા વધારે મામા બનશો. સોનલ ને રણમલ પાસે લાવી અને પછી બાવડું પકડી ને ઢસડી જઈ, સમજો? પોઠા પડી બીજા, આ મામો નહી. જો ઈ રણમલ પાહે બેઠી, ભલે ભરોસાની ગાડો જણે. મારી નજર ચૂકવીને છક્કી શરમાતી નથી? અરે રામલી, તું સોનલ ક્યાં છે? એ ક્યાં આવી છે અહીંયા? એ તો તમારી હારે હતી. હે પણ આ પૂજાની થાળી તો એની છે. એમ આ તને ચોર કે છે? એટલે મેં થાળી ચોરી? ના ના ના, મેં કે ચોર કીધું? મેં ચોર કીધું જ નથી. એ કોણ છો? પૂજાની એટલા માટે તો તમારા બાયડી ગુજરી ગયા. જરૂર કાઢશો, અમારા ઢોરો ને પેટ ભરાય એટલે. કા બાબલા કા, ખબર રાખજો, જો મારા ઢોરો ને હાથ લગાડે છે તો ડાંગ કાઢી નાખીશ. અરે ભાઈઓ, ભાઈઓ શા માટે એમ ગરીબ ની વાહે પડ્યા છો? શું છે ભાઈ સાહેબ, શી વાત છે? જા જા ભાઈ સાહેબ. માં 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 ક્યાં સુધી સમની વેડિયો થી મારા હાથ માં દી રાખીશ? એક વાર સમ પાછા ખેંચી લે. માં તારા માથે નો આ ઢોર મારું સહન નથી કરી શકતો. માં નથી કરી શકતો. એક વાર સમ પાછા ખેંચી લે માં, પછી જોઈ લે હું આ રાક્ષસોની શું ભલે કરું છું. માં
કમો તે મરવા કરતા મને મરદાનગીની મોજ ઉમાડવા દે માં. એક વાર સંપાચા ખેંચી લે માં, સંપાચા. દીકરા, પોતાની જાતનો લખુપો કરવા માટે હાથ ઉપાડવામાં કોઈ પાપ નથી. દીકરા, માના ધાવણને લજવીશ નહીં. ઉભો થા, ઉભો થા દીકરા, હું સમ પાછા ખેંચી લઉં છું. સોનલ ને એના માવતર ઘર બહાર નીકળવા નથી દેતા, એટલે બે જણા મળી નથી હકતા. આપણા માટે આટલી જ વાત છે, એ લોકો માટે તો આવડી મોટી છે. સોનલ ની રજા હું લઈ આપીશ. અરે વારે, મારી ભરોસાની ભેટ તે પાડી ઘણી ખરી. વારે ખમા મારી પાડી, નહીં મારી રમલી. ઓય મા, કોણ કોણ રામલી, શું થયું? કાંટો વાગ્યો. વારે વાહ, કાંટાને લાગવાની બહુ મજાની જગ્યા મળી. નસીબદાર હું નહીં, કાંટો તો લાવ, કાઢી દઉં. કાંટો તો અહીં વાગ્યો છે, પણ એનું દરેક હાલતું 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 ને ઠેઠ લગી પગી ગયું છે. હું જે ઘીણા ભાગ્ય, ક્યાં કાંટાનો કાઢનાર કોઈ જણ હજી સુધી મને મળ્યો જ નથી. રામલી, આવું મોડું મોડું બોલીને સામે બેઠેલા જણ નું અપમાન કરે છે? હે, અપમાન કરે છે? એમ આવા રૂપ ને રોવું પડે તો તો ફટ છે ભાઈડાની જાત ને. બોલ, હું જોઈએ. મારે મેળે જવું છે. બોલો, વસરામ છે? વસરામ એ જો સાથે હોય ને તો ગામ આખા ને ભરોસા ની ભેંસો ને પાડા આવે. નારણજી, એ નારણજી, બોલ બોલ. બોલું? હા બોલ ને. સાચી? હા, મારી હારે તો કોઈ એવો જણ જોઈએ જે હારે હારે છુંદણા છુંદાવે, રાસ ની રમછેડ બોલાવે, હજી સારકા માં બેસી મીઠી મીઠી વાતો કરે. એવો જણ તારા ધ્યાન માં છે? હા છે ને. કોણ? તમે. હું? પણ મારી બેન મેળા માં આવવાની ના પાડે તો? તો એક ઉપાય છે, આપણે સોનલ ને હારે લઈએ ને સોનલ નું ધ્યાન રાખવાને બાને તમે ત્યાંથી રજા લેજો. બસ પછી સોનલ નું નામ ને આપણું કામ. પણ સોનલે મારી બેન ના મગજ માં પેલી રંભાનું નીંદવાનું ઘાલી દીધું છે, એનું શું? તમે ચિંતા નહીં કરો, અમે ત્યાં એમ કેશું કે એ બધી વાત ખોટી છે. તો મારી બેન ને હું મનાવી લઈ. હાલો 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 હાલો. એ રણમલ, હવે ભરોસા ની ભેંસ પાડી જડશે. સોનલ ની માં જરૂર રજા આપશે મેળામાં જવાની. સો વાત ની એક વાત, હું સોનલ ને મેળામાં મોકલવાની નથી. પણ માં, મામા હારે છે પછી શું વાંધો છે? હા હા માસી, મામા ભેગા આવે છે તો જવા દે ને, પછી શું વાંધો છે? ચૂપ રાતો, તારું નામ અને ઈ મામા નું કામ મેળામાં જઈને ઓલી રંભાને મળશે. હવે રંભા કેવી ને વાત કેવી? કાં સોનલ, મેળામાં આવું હોય તો સાચું બોલ. હા માં, હું તો મામાની મજાક કરતી હતી. મામા મારા છે ને, એટલે અમથું અમથું તો આવું તો ફાન. અરે આ તો મેળામાં ખરેખર ભાઈડીઓનો હાથ પકડેવો છે. હવે કોઈનો હાથ નહીં પકડું. બોલ, મેળામાં જઈએ ને? તું જો આ મુઈનું ધ્યાન રાખવાનું હોય તો. હવે એનું ધ્યાન રાખીશ ને, મેળામાં બધા બૈરાનું ધ્યાન રાખીશ. ઉભો રે, પહેલા મુઆ મને ઈ કે મારા નામનું માથા બોલ નાયો તો શું કામ? ઈ તો માં, તમે મામા ના એક ના એક બહેન, જો તમારા પહેલા મામા ઉકળી જાય તો તમારા નામનું નાવાના મામાના અભરખા અધૂરા રહી જાય. એટલે ના, સાચી વાત કે નહીં મામા? હા હા, પણ તને રાજી ખુશી રજા દીધી ને, તો હાલ હવે મેળા માં હાલ રમી હાલ ચાલે ને. તો હાલ 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 હાલ. Thank you.
કે જાવ છો
અરે જવા દો, ઇનામ મળશે ને તો અર્ધો તમે દેશો. શું? હા આપશે. હા આપો. હાલો 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 પરોઠાના પાડે ભેંસ જણી. હાલો તમે ગધેડા છો. નહીં 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 નહીં, તમે તો મૂર્ખાઓના સરદાર છો. મૂર્ખાઓના નારાયકો, હું તમારી ખાલું ઘડી નાખીશ. શું કરશો? કેટલા કોણા મારતો? અંદર લાવવાની સજા તો એને મળશે જ, પણ એ પહેલા તમારો વારો. નહીં 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 સરદાર, અમે તો ગરીબ ખેડૂત માણસ, બિલકુલ ગરીબ, વાવણી કરીએ છીએ, કાપણી કરીએ છીએ. છોડી મૂકો, અમને છોડી મૂકો, અને સોનલ ને છોડી મૂકો. અમારી સાથે સોનલ ને પણ છોડી મૂકો, કારણ કે અમે એને સગાવાના છીએ. હા સગા છે, હા સગા છે, હું વાલો છું. હા તમે એના સગા ને વાલા છે? હા સગા હું વાળો. હા લો સગા. નારાજ ગુપ લ્યો વાલા, લઈ જાઓ આ બે ને અને બાંધી દો. નહીં નહીં, પણ અમે સોનલ સાથે ના બાંધતા, અમારે તેનું દુઃખ નહીં જોવાય. અમે એના સગા અને વાલા છીએ. હવે તો આ બંને ને સોનલ ની સાથે જ બાંધી દો, અને તણે ને એવી ધૂમ દેખતી રેતી માં લઈ જાઓ જ્યાં ભૂખે તરસે તડપી તડપી ને મરી જાય. અરે મરણ ચીખો પાડે તો એ 50 ગામ માં કોઈ પાવરું પાણી પાનાર નહીં. લઈ જાઓ. મંગલું ના માણસો રણમલ ને જીવતો નહીં મૂકે? હા બાપુ, તો કહે મોડે કેવા આવે છો? રણમલ એમ કેમ છે?
અમારે આંગણે રે રાજ કોઈ ઘુમાર લો કેહું તો શેને શેને મશે જોવા દાશ રાજ ભો રાજ ઘુમાર લો ફૂલ છાબડી રે રાજ કોઈ ઘુમાર લો કેહું તો માળેડા ને મશે જોવા દાશ રાજ ભો રાજ ઘુમાર લો ઓહ
લક્ષ્મીની લાલચ રાખું તો મારા માને સોનલ નો જીવ લેવાની ધમકી આપી ધન અકાવનારા લૂંટારાઓમાં ફેર શું છે? તો તારે શું જોઈએ છે રણમલ? સોનલ ઉઘરી ગઈ એ જ અમારી મન બહુ છે, બીજું અમારે કઈ નથી જોઈતું. પણ રાજબા, હું આજે તમારે આંગણે આવી છું દીકરાની માં થઈને દીકરા માટે સોનલના હાથની માંગણી કરવા. શું કહ્યું? સોનલના હાથની માંગણી? રણમાં માટે શરમ નથી આવતી? હકી દેવર, તમે આ વાતમાં આડા ના આવતા સોનલના બાપુ. દીકરીનું મન ન દુભાય એ હારું. આજ સુધી મેં આંખ આડા કાન કરે આનો અર્થ એ નથી કે આ ગરીબ ભિખારીને મારી દીકરી દઈ દઉં. હા હા રણમલ, મોટા ઘરની દીકરીને વહુ બનાવીને ઘરમાં લાવવાની હોશ હતી તો મરતી વખતે બાપને કેવું તું ને કે ઘર ઉપર સોનાના નળિયા ચડાવે. બાપ સામે ન બોલો મામા, મોં સંભાળીને વાત કરજો. ન કર, મોઢું સંભાળીને તો તું બોલ રણમલ. તારા બાપાએ લક્ષ્મી ભાળી હતી, ચાર હારા લુગડા ભાડ્યા હતા. અરે સુકા રોટલા ખાઈને તો કૂતરાય પેટ ભરે છે. તારો બાપ કૂતરાની જેમ જીવ્યો ને મળ્યો. મામા રણમલ, એવા દે રણમલ. પાડેલું કૂતરું આંગણે આવેલ મહેમાન ને ભસે અને ભસવું એની ફરજ, એનું દુઃખ ને લગાડાય દોસ્ત. વસરામ, આ બે વચાડે તો સારસ બેલડી જેવી પ્રીત છે, એને નોખી ન પા. દીકરીનું મન રાખી લે. શું મન રાખી લે? સોનલ તો નાદાન છે, એનામાં સારા ખોટાની સમજ નથી. પણ તમારી સમજ માત્ર પથરા પડ્યા છે. માં ચૂપ રહો, હું મરી જઈશ તો પણ આ ભિખારી સાથે તને નહીં પરણાવું. હા હા, હાલતા થાવ, હાલતા થાવ, નીકળી હોય થી હાલતા થઈ છે. પણ તમે આ છોકરાઓના લગ્ન ના આડે ના આવતા, એમના મન ન ભરતા. હું તમને હાથ જોડીને તમારા પગે લાગુ. બોલતો તમારા આગળ ખોળો પાથરી મારા છોકરાના સુખની ભૂખ માંગુ છું. તમારા દીકરીને હું ફૂલની જેમ સાચવી. ફૂલની જેમ સાચવી. હાલતી થા, હાલતી થા. રણમલ, માની વાત સાચી છે. ભસતા કૂતરાની સામે ભસીએ એમાં માણસ ની શોભા નહીં. હાલ આવી જતા રે, હાલ હાલ આવી જતા રે. હાલો માં સોનલ, મેં જ એમને આંગણે આવવાનું નોતરું દીધું હતું. મારો હાથની માંગણી કરવા માટે એમની માને હારે લઈ આવવાનું પણ મેં જ કીધું હતું. એમના હળદો અપમાન કરવા નહીં, એમની માને ધક્કા મારીને હળદો કરવા નહીં. વાંક મારો હતો તો સજા મને દેવી હતી, મારું ગળું દબાવીને મને મારી નાખી હતી. પણ એનું આપવું અપમાન શા માટે બાપુ? શા માટે બાપુ? આંગણે બાંધી મૂંગા ઢોર હારે વખત જતા માણસને માયા બંધા. પણ આટલા વર્ષ સારે રહ્યા તો એ બેઉ ને મારી હારે માયા તો ન બંધારે. પણ જરાય દયા ના આવે, હું તો મૂંગા ઢોર થી ગઈ છું બાપુ, મૂંગા ઢોર થી ગઈ છું. ભરોસો રાખ, મારો જીવ ભલે જાય તો આ આંગણે જાન આવશે તો રણમલ, રણમલ ની. આપણે માણસ છીએ, ગરીબ ને કોઈ જાત નથી અને ધનવાન ને કોઈ ધર્મ નથી. ભૂલી જા દીકરા, ભૂલી જા. દેવભાને ડેલી થયેલો એ ઉત્સવ ભૂલી જા. ભૂલી જાઓ?
ઉત્સવતાની થયેલું એ અપમાન ભૂલી જા, સોનલ ને ભૂલી જા. કેટલું ભૂલાય માં, મારું અપમાન ભૂલી જાઉં, મારા મુએલ બાપ ને કીધેલ હાડ સસરવા વેડ ભૂલી જાઉં. અરે દીકરાનું મન જાળવવા ખોળો પાથરતી જનેતાને ધક્કો મારી દેવાયેલ જાકારો ભૂલી જાઉં. એ ધનવાનોએ મારી આંખો ખોલી નાખી છે માં, મારે હૈયે હવે લક્ષ્મીની લાલસા જાગી છે. દીકરા ઝૂંપડીમાં રહીને મિલના સમના જોવા એ ગુનો નથી, પણ આ સમના તને ઝૂંપડીમાં એ શાંતિથી નહીં રહેવા દે. ને આ અપમાન હવે મને સુખે નહીં જીવવા દે માં, મારે ધન કમાવું છે. ભાગ્ય માં હશે તો લક્ષ્મી પોતાની મેળે આવશે. ને લલાટે લખેલી લક્ષ્મી મેળવવા માટે પણ માણસે મહેનત કરવી પડે છે માં. હું મહેનત કરીશ, રાત દિવસ કરી નાખીશ. મને રજા દેવા. રજા? હા. શાની રજા? પરદેશ જવાની. પણ તું પરદેશ ખેડ્યા પછી ધન રણીશ એની ખાતરી છે? અને નહીં રણું એની પણ ખાતરી છે માં. દીકરા લક્ષ્મી બહુ ભંડી છે, આવે છે ત્યારે પીઠ પર લાત મારીને માણસને અક્કડ બનાવે છે, અને જાય છે ત્યારે પેટ પર લાત મારીને માણસની કંબર ભાગી નાખે છે. ને આગથી અળગા શ્રીમંત દીકરા કરતા નજરની આમે રહેતો ગરીબ દીકરો હાદો. દીવાલ બનીને ઉભેલું ગરીબીનું મેણું ભાંગવા જાઉં છું. પણ તારી ગરીબી મારી માને નડે છે રણમાલ, મને નહીં, હું તારી ભેળે આવું છું. ના સોનલ, આપણે પ્રીત કરી છે અને ચોરની જેમ અંધારોનો આધાર લઈને ભાગી નીકળીએ તો આપણા માવતરના બલોપાત આપણને સુખે જીવવા નહીં દે. આપણા માવતરના નિશાસામાંથી આપણે આપણો સંસાર માણશું, સંબંધ ભૂલીને સવાર જ જોશું. પણ તારા ગયા પછી કોણ મને હૈયા ધારણ દે છે? કોણ મારા બેઠા હાથ અટકાવશે? તારા વિનાની એક એક ઘડી એક એક જોગ જેવડી લાગશે. વિરહ એ તો પ્રેમની કસોટી છે સોનલ, અને હું કઈ સદાના માટે થોડો જાઉં છું. તો ચારણમાં સુખેથી જા. હું રોજ માતાજી ત્યાં દીવો મૂકવા આવીશ, ને રોજ તારી વાર જોઈ, ને તું જેની પાછો આવશે ને દીવો ન જોવે તો માનજે કે સોનલ આ દુનિયામાં નથી. સોનલ, અને આજે જેમ જાઉં છું એમ જ કોક દિવસ અચાનક પાછો આવી ચડીશ, અને દેરીએ જો દીવો નહીં જોઉં તો માથા પટકી પટકીને મારા પ્રાણ ત્યજી દઈશ. આ ભાવ ન મળ્યા, આવતે ભાવ મળશો. હું જાઉં, અને જો માની રજા લીધા વિના જાઉં છું, એમને હૈયા ધારણ દેજે, મારા વતી માફી માંગજે અને ધ્યાન રાખજે. જાઓ. રડ નહીં સોનલ, હાથ છૂટે છે, સાથ નહીં છૂટે. Oh.
છે તને આખું રે જેવી તારી મરજી દીકરીઓ ગામ માં જ છે ને બાપા, કોઈ જોડે ભાગી નથી ગયો. ફકર કરમા ફકર કરમા, આ થોડા દી માં જરૂર ચિઠ્ઠી આવશે. કોની? પરશુરામ ની? ના, લૂંટારાની. તારી ફઈબાને જેમ લૂંટારા ઉપાડી ગયા ને, એમ જરૂર વર્ષરામ ને ઉપાડી ગયા લાગે. મારા પ્રભુ, તું જ કહે, આથમતા આયકાના આધાર વિના હું શું કરું? કોની વાડ જોઉં? મારા દીકરાની કે મોતની? દીકરાની કે મોતની? હે ભગવાન, તું જ કહે, તું જ કહે.
પીરતેલા ભાણા પરથી ઊભા થઈને પાર્કે ઘેર જમવા જતા હોય એવો આપણો ઘાટ કયો છે? હવે આપણે ક્યાં જાશું, ક્યાં કમાણી કરશું, ક્યાં રહેશું? હવે ટક ટક ન કરને. હવે ટક ટક શું તું તું કરે છે? તું મારા પેટમાં તો મીંદડા બોલે છે, મ્યાઉ મ્યાઉ ખાઉ ખાઉ, મ્યાઉ મ્યાઉ ખાઉ ખાઉ, ને વિચારોના ઘોડા દોડે છે તબડક તબડક બાગડતા ધમા 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 ધમા. શરમાતા નથી મૂકી દે ઘરેણા. નામ કે તો થા માટી રાજકુમારી પોતાની મેળે બેબાન થઈ ગયા, દાગીના આપો આપ તારા હાથમાં આવી ગયા. તારી વાત સાચી ને પુરાવા ખોટા એમ? પણ બાપુ હું શા માટે ચોરી કરું?
હા બાપુ, સિંહ ભૂખ્યો રહે પણ કોઈની ખળ ન ખાય તેથી તમને ઉગાડનાર ને તમારા દીધેલ ઇનામની હાથ ચોરીને ના પાડનાર હાથ આજ રૂપાબાને બેભાન કરીને એના દાગીને અચકે. અરે બાપુ, સુરત પશ્ચિમમાં ઉગે, મેરું પર્વત ડગે, પણ મારો ભાઈબંધ એવું કદી ન કરે, કદી ન કરે. તેદીની વાત નોખી હતી વસરામ, તેદી પેટનો ખાડો પૂરવાની ફકર નહોતી એટલે ઇનામ લેવાની ના પાડી હશે. આ વખતે તો ધન કમાવા નીકળ્યો તો અને ધન દેખીને મુનિવર ચડે તો આ રણમલ નું શું કજું? મામા, આ જિંદગી આખી કાળી મજૂરી કરીને જે ધન ન પાડે એટલા દાગીના અંગ ઉપર જોયા અને એકલા જાણીને લૂંટ્યા. બાપુ, આ બે જણાની વાતમાં આવીને જરાય દયા ન બતાવતા. દયા ડાકર ને ખાય આ બે સજાને પાત્ર છે. એમને જેવું સજા કરવામાં આવશે. પરમ દિવસ થી સવારે રાજકુમારી ના દાગીના લૂંટવા માટે રણમલ ના હાથ કાપી નાખવામાં આવશે. બાપુ, વસરામ, લૂંટમાં સાથ દેનાર પણ લૂંટારા જેટલો જ ગુનેગાર ગણાય છે. એટલે પરમ દિવસ થી સવારે તને પણ એ સજા કરવામાં આવશે. બાપુ, તમારે મન અમે ગુનેગાર જ લાગતા હોય તો લ્યો, મારા હાથ કાપી નાખું છું અને મારું માથું ઉતારી લ્યો, પણ મારા ભેરું ને આવી આકરી સજા ન કરો. વસરામ, મારા ભેરું, તારા હાથ કપાશે મારાથી નહીં જોવાય, મારાથી નહીં જોવાય. અરે, હાથ કાપવાનો હુકમ કરનાર તો માત્ર બે જ હાથ નો ધણી છે, બાકી હાચા ખોટા નો ન્યાય કરનાર તો હજાર હાથ વાળો છે. આપણે હાચા હઈશું તો આપણા રખોપા રામ કરશે રામ. સૈનિકો, નહીં જોયો, અમને નાખી દો કેદમાં. બેન, બેન રૂપા, તું આપણા મહેલમાં જ છે. હા, હવે ગભરાવાની જરૂર નથી, તું આપણા મહેલમાં જ છે. બેન, હવે કેમ લાગે છે તને? કેમ લાગે છે? કેટલી વાર તને ના પાડી કે મહેલની બહાર એકલી ન જા, પણ તું માનતી જ નથી. તને કઈ થઈ જાય તો? પણ હું એકલી ક્યાં હતી મોટાભાઈ, મારી સાથે સિપાઈઓ હતા, પણ એ બી ખોટા પડી ગયા. મને એકલી જોઈ એ લૂંટારા મારી પાછળ પડ્યા, એમની નજર થી બચવા એ ઘોડો દોડાવ્યો, પણ હું પડી ગઈ ને બેભાન થઈ ગઈ. ને એ લૂંટારા તારા ઘરને લઈને ભાગી છૂટ્યા, પણ આપણા રાજના સૈનિકોને પગેરું દબાવતા તે પગી ગયા અને પકડી પાડ્યા. પરમ દિવસે સવારે ભર્યા દરબારમાં એને સજા દેવામાં આવશે, એમના હાથ વાળી નાખવામાં આવશે. લ્યો, પરોતાની ભેટે પાડો ચડ્યો, વગર વાંકે પકડાયો ને આવી ભરણા કેદમાં. આપણે આ કમાણી કરવા નીકળ્યો તો મેં ના પાડી હતી, તેમ છતાં મારે ભેળો આલ્યો ને હવે મારા કારણે દુખી થાય છે. જો ભેળું, મને એ વાતનો દુઃખ નથી, દુઃખમાં ભેગો રહ્યો ને એ જ સાતો ભેળું. તારી વાત સાચી છે વિશ્રામ, પણ તો પછી તું ઉદાસ કર, જે મહારાજાનો તે જીવ બચાવ્યો એ જ મહારાજ તારા હાથ વાઢવાના છે એટલે ઉદાસ છો. એ વાત તો ઠીક વિશ્રામ, પણ મેં માને દુભવી સોદલને દુખી કરી એ જ વાત તું આ ફળ ભોગવું છું. દીકરાની જુદાઈમાં માની આંખના આંસુ કોણ લૂસતો હશે? કોણ એને હૈયા ધારણ દેતો હશે? કોણ એને હીરે મારતો હશે? માં, માં, રોટલા લાવી છે, ખાઈ લો. ના દીકરા, ના. રોજ રોજ આમ ઉશાળે રોટલે પેટમાં ખાડો પૂરવા કરતા તો મોત સારું. આ ઉશાળો રોટલો નથી માં, હું ઘડીને લાવી છું. પણ દીકરા, ને માં, હું આખોડાની વહુ થઈ ચૂકી છું. દીકરા, માણી સ્તન રૂપાણો છે, મંગલ ફેરા થયા છે, હાથે વાળો થયો છે, અમે નાના હતા તે નાનપણની વાત નોખી છે. દીકરા, વાત નોખી હશે પણ હૈયા એક છે. મેં સાચી સતીના ભાવ બદલાય, હું ભવભાવનો ભરતારને બદલાય. હું આ ખોરડાની વહુ હતી, છું ને રહીશ. માં, દીકરા, ને માં, વહુના હાથનું રોટલું પાછું વાળશો? લો માં, તમને મારા ફળ છે. રણમલની માં, રણમલની માં, દયાના રોટલા ઉપર તો ગામના ખોળા ઢોર અને કૂતરા નભે. મામા, ઓશિયાળા જીવન કરતા તો મોત સારું મોત. સોનલ, દયાના રોટલા દેવા કરતા એક દિવસ વખત દઈ દે ને, એટલે તું એ છૂટે ને એ છૂટે. મામા, માં તો બચાડા વખ ના માર્યા, આ રોટલા ખાય છે, વખ કરતા કડવા ઝેર લાગે છે તો એ મારા દબાણ થી ગળે ઉતારે છે. પણ મામા,
તમે આટલા વર્ષ શું કર્યું છે? સોનલ, આ સુધી તમે મારા બાપુની જ કમાણીને રોટલા ખાધા? સોનલ, હા હા, મેં તમારા આવું માથેના ઉજળા લુગડા પણ મારા બાપુએ જ દીધી. સોનલ, અરે તમારા કરતા તો આંગણે બાંધે ગાય ભેંસ સારા. નીરજ દેવ તો બદલામાં મીઠું દૂધ આપે, પણ તમે તો જે ઘરનું અન્ન ખાધું છે એ ઘરમાં છેર ખોલ્યું છે. છેર વખત તો તમારે ખોલવું જોઈએ, માય નહીં. સોનલ, તારી આ હિંમત હાલ ઘરે હાલ આવી છે ને? હાલ પાછું સોનલ રણમલ તો ચોર છે, ચોર. મામા, આ ધન કમાવા નીકળેલા રણમલ ને કઈ ન સૂજ્યું એટલે રાજકુમારી ના દાગીના ચોર્યા, સિપાહી નાખી દીધો કેદમાં. બશરામ, હાથ જોડીને બેસી રહીશું તો મહારાજ હાથ વાળી નાખશે, ને હાથ વડાયા પછી મહારાજ સાચી વાતની જાણ થશે તો હાથ જોડીને માફી માંગશે, પણ વઢાયેલા હાથ તો પાછા નહીં જ મળે. હા રણમલ, સજા થાય તે પહેલા મહારાજને સાચી વાતની જાણ થવી જ જોઈએ, આનો કંઈક માર્ગ કાઢવો જ જોઈએ. સાંભળ્યું છે કે રાજા સજા રૂપે રણમલના હાથ કાપી નાખે. હા, અને રણમલ ભર જિંદગી આખી અપંગ રહેશે, દયાના રોટલા તો એ ખાશે નહીં, અને હાથ કપાઈ ગયા પછી મહેનત મજૂરી કરી શકશે નહીં. આવું દિવસ તો માણસને સો વાર મારે, પણ મોત એક વાર નહીં. મામા, નહીં, આના કરતા તો મોત સારું. મોત એવું ના બોલો મામા, એવું ના બોલો. એમની હાલત મારાથી જોવાશે નહીં, વાશે નહીં. હું જાણું છું ભાણી, એટલે તો તારી આગળ આવ્યો છું. તું ધારે તો રણમલ ને ઉગાડી શકે તેમ છે. એમના હોશિયાર જીવતર ઉગાડવાની વાત આવી તો હું મારો જીવ જાણું તો મને જન્મ દેનારી મારી જનતાની ધાવ જ લાજે, મારું જીવતર લાજે. બોલો મામા, બોલો. રણમલ નો ગુનો મારા તો જ માફ કરે, જો તું મારા સાથે લગ્ન ની આ પાડે તો. આજની રાત છેલ્લી છે સોનલ, મહારાજ હારે ના લગ્ન ની ના પાડશે તો કાલે કાલે રણમલ અપંગ થઈ જશે. જાણું છું રામલી, પણ હું શું કરું? મને કઈ સમજાતું નથી. હું આ જગતમાં મારી આવી કસોટી શા માટે? પ્રીત, તારી નજરમાં ગુનો હોય તો વાંક મારો છે, સજા મને દેજે, પણ એમની રક્ષા કરજે. મારી એમની રક્ષા કરજે. સોનલ, રામલી, જો જો રૂપાબા, કાલ જે કેદી રૂમાલ દીધો હતો ને, એટલે એમ કેમ થાય વણકી? હમણાં ને હમણે પાણી લાવ ને મારી સામે. તો આજના રંગ કાલ થી ચડિયાતો લાગે છે. હા, આ કેદી જરૂર કઈ કારીગર લાગે છે. રંગ બદલાતા રૂમાલ ના પાછળ નો ભેદ જાણવો જ પડશે. રાજકુમારી ની ઘડી ખમ્મા, સોનલ આપણે મળવા માંગે છે. સોનલ? કોણ સોનલ? આપણા ગામના મુઠ્ઠી ની છોડી. બોલાવે સોનલ. અત્યારે શા માટે આવ્યા છે? આપને ભરોસો દેવડાવવા આવી છું બાબા. શેનો ભરોસો? લૂંટારા માની ને આ જેના હાથ વાળવાના છે એ લૂંટારા નથી, ચોર નથી. ચોર નથી તો શું સાવકાર છે? હારું બાબા. એમ કોણ કે છે? મારું હૈયું કે છે, એમના માથે ને મારો વિશ્વાસ કે છે. સાચો ન્યાય નકર સાબિતી માંગે છે, પોકળ પુરાવા નહીં. ન્યાય? કયો ન્યાય? કોનો ન્યાય? ન્યાય ના ઉચાસ ને બેઠેલા આપના ભાઈ આસને અભાવે છે રૂપાબા. સોનલ, એ ન્યાય કરવા નથી બેઠા, સોનો કરવા બેઠા છે. સેનો સોદો? હાથ વાળી નાખવાની સજા એ માફ કરવા તૈયાર છે, જો હું એમની સાથે લગ્ન કરવા તૈયાર થઉં. સોનલ, આ શું બોલે છે તું? હા રૂપાબા, દેવ જવાબ, આ ન્યાય છે કે ન્યાયના નામનું નાટક? બાપુ સજા માફ કરીને મારી રૂપાળી કાયાને ખરીદવા માંગે છે, પણ મેં કાયાનો હાથ નથી માંડ્યા. ને રૂપાબા, હાથ માથા વાળી નાખવાથી ધમકીથી રાજ જીતાય હૈયા તો નહીં? નહીં સોનલ, તારી કઈ ભૂલ થાય છે. મારું ભાઈ આ રાજનું ધાણી આવું કેવડાવે જ નહીં. ને મરી જાય તો એ રણમાં ચોરી લૂંટ કરે જ નહીં.
રણમલ? મારો બાબા એ લૂંટારો નથી, એ રણમલ છે જેને આપને મે આપના ભાઈની જાન બચાવી હતી. તમારી સાથે આવો. ચાલો સી પેલા કેન્દ્રીય કઈ કોઠડીમાં છે? ઈ કોણ? જેમને મને ભેટ મોકલાવી હતી એમને તો હમણાં જ મળી ગયા. સજા દેવા. સજા દેવા? નહીં બાબા, નહીં. એ તો નહીં કરતું. મારી સાથે આવો. સમજે? પણ અમને સજા કરતા પહેલા અમારી છેલ્લી ઈચ્છા તો પૂછો. આ બીજા રાજાઓ તો પૂછે છે. એમ એટલે બીજા રાજાઓ પાસે તો આમાં સજા પામી ચૂક્યો છે. શું ઈચ્છા છે તારી? મારી તરબૂજ ની મોસમ ને જી વાર છે. અમને મરવાની ઉતાવળ નથી. ગુનેગાર ને ઉતાવળ હોય કે નહીં, પણ ન્યાય માં વિલંબ ન ચાલે. સૈનિકો લઈ જાવ એને. અરે પણ અમારી સજા શું છે? એ તો કયો સજા સાંભળવા મજા નથી વશરામ, એ તો માણવા મજા આવશે. સૈનિકો લઈ જાઓ. રામ રામ. હવે સ્વર્ગ માં મળજો. તમે પોચો ભાઈ ભાઈ આવું. હા પણ તમે તો ન્યાય ન મળતા, જોકે તમે તો નર્ક માં છો. લ્યો લઈ જાઓ. શું ઉભો છો? તરબૂજ છે. સૈનિક વાડી ના રણમલ ના હાથ. રૂપા તું અહીંયા દરબાર માં? હા, દાગીના માટે મારી પાછળ પડનાર એ નથી, બીજા લૂંટારા હતા. તો પછી દાગીના આના પાસે આવ્યા કેવી રીતે? હું જાણું છું. રાજકુમારી ની ચીજ સાંભળીને હું અને વશરામ જયારે ત્યાં પહોંચ્યા ત્યારે રાજકુમારી બેફાન હતા અને ઘરેણા લૂંટારુઓના હાથમાં હતા. અમે લૂંટારુઓ પાસેથી ઘરેણા આંચકીને એમને ભગાડી મૂક્યા અને રાજકુમારીને મહેલ સુધી પહોંચાડવા વિચાર જ કરતા હતા. ત્યાં અચાનક સૈનિકો આવી પહોંચ્યા અને અમને લૂંટારુઓ સમજીને પકડી લીધા. તમારી વાત ગળે ઉતરે એવી છે પણ સાચી નથી. તમને એ વાત સાચી નહીં લાગે મહારાજ, કારણ કે તમારે ન્યાય નથી કરવો. એમના હાથ કાપવાનો ડર દેખાડી મારી સાથે હાથે વારો કરવો છે. મહારાજ શાંત થરણ શાંત. સોનલ પણ મહેલ ના આંગણે શોભાવી દેવી છે, પણ હું એવો નીચ નથી કે કાંડા ના કવચે કન્યાને મહેલ માં બેસાડું. અરે હું એવો હલકટ નથી કે મારો જીવ ઉગારનાર ના જીવતર હું ઝેર કરી નાખું. તો પછી રણમલ ના હાથ વાળી નાખવાનો હુકુમ દીધો શા માટે ભાઈ? એ વેળાની સાબિતી એમ કહેતી હતી કે રણમલ ગુનેગાર છે, પણ બેન તે સાબિત કરી આપ્યું કે રણમલ નિર્દોષ છે. રણમલ હું તને તારી સજામાંથી મુક્ત કરું છું. રણમલ હું એ કપટીને માફ નહીં કરું જેણે સોનલના કાનમાં મારી વિરુદ્ધ છેર રેડ્યો હતો. સોનલ કોણે તને એમ કહ્યું હતું કે તું મારી સાથે લગ્ન કરીશ તો હું રણમલને છોડીશ? જવાબ દે સોનલ, કોણે તને એમ કહ્યું હતું? બોલ બોલ. હા મામા. નાયણા તેમ કહ્યું હતું. હું તને જીવતો નહીં મૂકું. મહારાજ મહારાજ નહીં. મહારાજ હું શું કરું? જવા દો જવા દો. હું એક જ શરતે માફ કરું, જો તું મારી વાત કબૂલ રાખે તો. શી વાત છે મહારાજ? રણમલ તને ધનની જરૂર છે અને મને તારા જેવા બહાદુર સેવકની. મારે ત્યાં ચાકરી કરીશ. કરીશ મહારાજ. હવે આવતી પૂનમે રૂપાબાનો જન્મદિવસ છે. મહેલ ના આંગણે મોટો ઉત્સવ છે, તમારે સૌ આવવાનું છે. જરૂર આવશું મહારાજ. મહારાજ તો એક વિનંતી. શું છે? મારા પેલા ભેરુને છોડી મૂકો. કોણ? પેલા તરબૂજ ને? જાઓ એને પણ માફ કરે. બસ વશરામ જોઈ રે આ બે પેટીઓ, એકમાં કાળો તો છે જે તારો પ્રાણ લેશે અને બીજીમાં બાય છે જેની હારે તારે લગ્ન કરવા પડશે. આ તારી સજા છે, પસંદ કરી લે. એટલે મારે રીબાઈ રીબાઈ ને મરવાનું તો બરો તેની ભેસ પાડો જડવાની. મારે પેટી ખોલવી જ પડશે. હા હા ખોલવી જ પડશે. એ ભગવાન ભોળાનાથ નાગના ઘેર થી મારી રક્ષા કરજે અને હે બજરંગ બલી પાઈથી મને બચાવજે. ખોલવી જ પડશે. હા હા ખોલ. તો હાથ ખોલો. આ ખોલો. કોણ? હું તો કાશી છું. ના ના તમે તો મારા ગળાની પાટી છો. મહારાજે મને કીધું એક રાજકુમાર આવશે, પેટી ખોલશે, તને બહાર કાઢશે. ઈ તરવ. હું તમારો વર ક્યાંથી? હું તમે તો રામલીની ભાઈબા છો. ભાઈબા
ભૂલી ગયા, રામલી અને એનો બાપ તમારે આશરે રહે છે, ગામમાં તમારું ઘોરડું છે. આ જગતમાં મારે કોઈ નથી, તમે જ મારા વર. હવે જો આવી વાત કરીને તો તો હું તમારું માટું ભાંગી નાખીશ. ભાંગી નાખજો, ભાંગેલે માટે હું તો તમારી હારે જ લગ્ન કરીશ. મારા રોયા વસલા, ઘરે થી દેવ દર્શન કરવા નીકળી, મારા માં ઠેસ વાગી ને બેભાન થઈ ગઈ, તો મારા રોયા વસલા બગડવા ઘરે મૂકી જવાને બદલે મને અહીં લઈ આવ્યો. અરે પણ હું તમને અહીં નથી લેવો, અને તમે તો હમણાં કહેતા હતા કે હું કાશી છું, ભઈબા નથી. આ તો મેં તમને માથામાં માર્યું. મારા રોયા વસલા, તે મને માથામાં માર્યું કે આમ એ હાલો ને જટગોર ને ત્યાં આપણે લગ્ન કરીએ. ઓડી પછી કશી અફીબાની યાદ તો ટપલીઓ ટીગાણી લાગે, ખાતરી કરવા દે. મારા રોયા ઓડી પાછા ભાઈબા એ હાલો ને જેટ ગોર ની ત્યાં મારા રોયા એ હાલો ને. અરે કાકા રમલી જુઓ તો આવે અને ટપલી એ જાય, ટપલી મારો તો કાશી, ટપલી મારો તો કરવી. જાણે કોણ છે, હું કાશી છું અને આમની હારે જ લગ્ન કરવાની છું. હે, આમની હારે લગ્ન? હા, મહારાજ નો હુકમ છે કે પાડો જણજો. પાડો જણવો? મારા વશરામ જોડે લગ્ન કરવાની વાત કરી છે ને, તો મારી મારી તારું કાશળ કાઢી રાખીશ, તારા માથામાં મૂકીઓ મારી મારી તારું માથું ઘરમાં ઘાલી દઈશ. એ મારું માથું કઈ તારા બાપનું માથું કઈ માથામાં મૂકીઓ મારી? હા, તાર તાર જવું છે. હવે તું આવી જા, તું આવી જા, લે ઉભી રે. અને મેં તને આ ઘરમાં આવવાની ના નહોતી મારી, હવે તો તારો ટાટલું. રમલી ટપલી, રમલી ટપલી, રમલી ટપલી, રમલી ટપલી, રમલી ટપલી, રમલી ટપલી, રમલી ટપલી કરો છો. અરે પારકાના ઘરમાં ક્યાં સુધી રહેશું? હાલો ને ગોર પાસે જઈને લગ્ન ની તિથિ નક્કી કરાવી આવીએ. નહીં, વશા મારો છે, હવે જા જા. વશા મારો છે, મારો છે, મારો છે, મારો છે, હવે મારો છે. મારતી નહીં, મારતી નહીં, પાછા ભજબા થઈ ગયા તો આપણને પાડવા નહીં દે. તે કાશી થશે તો તને પરણ છે, વશરમ મને તું જોઈએ છે. હવે જા જા, વશરમ મારો છે, મારો છે, મારો છે, મારો છે. અબે એની મારા મારીમાં તો મારો મારો થઈ ગયો, પરોધાની ભેદો પાડો જણવા માંડી. હું પૂછો નહીં ઉત્તર દો તો જાણો કે જુવાન છો.
जवाब साचो नहीं तो समझो हूँ छूताचो अंतर फोड़ू पत्थर फोड़ू फोड़ू से समझाड़ा ए मां आ गयो ए नौबत बाजी उभरा या निरनारा बरसात मां कोनो साथ वरनो साथ अरे वरने लागे कोना ना अलक मलक झांझलक झांझर में घर आन पान पूतलिए का माड़ी जान हवे बोला साचो तने मन गंगा में मान अलक मलक झांझर झलक झांझर में घर आन पूतलिए का माड़ी जान तड़ाव माँ एक वाट को बूढ़े नहीं ने तरे नहीं एक तड़ाव माँ एक वाट को बूढ़े नहीं ने तरे नहीं जो ने जवाब कहीं ने कहीं जो ने जवाब कहीं ने कहीं जो ने जवाब कहीं ने कहीं તમારે કોનું સાંભળવાનું છે તારું કે આમનું અટાણે અમારું અને નહીં સમજો ને તો પછી આખા ગામનું સાંભળવું પડશે એવી તે શું વાત છે મામા જુઓ સોનલ ઢાઢા જેવડી થઈ એને પૈણાવી નથી કુંવારી છોડીને ઘરમાં થોડી જ બેસાડી રખાય છે મારા ધ્યાનમાં એક સારું ઠેકાણું છે સિંધુ હવે એનો કઈ જ અર્થ નથી મામા સોનલ અને રણમલના મન મળી ગયા છે એટલે તમે સોનલને રણમલ આરે પૈણાવવા માંગો છો એમાં શું વાંધો છે હવે સોનલ ને સોના જેવો વર મળશે રણમલ પણ સોના જેવો જ છે મામા હા રણમલ સોના જેવો હશે પણ એની પાસે હોનું નથી પણ એને હૈયે સાચી પ્રીત છે અને હું સોનલનું મન તોડી પાપમાં પડવા નથી માંગતો તમે છોકરીનું મન જાળવીનું જીવતર જોખમમાં માંગો છો અરે રણમલ રખડેલ છે રખડેલ સોનલ સાથે લગ્ન કરીને તમારી મિલકત હજમ કરી જવા માંગે છે મામા મારી તો આંગળી ચીંધવાની ફરજ છે એટલે કહું છું સામા માણસ સામે આંગળી ચીંધતી વખતે એ ન ભૂલો મામા કે બાકીની ત્રણ આંગળી તમારી પોતાની તરફ જ રહે છે જો તમારી આ જીત છે તો મને પણ સાંભળી લો સોનલના લગ્ન થશે પણ મારી મરજી પ્રમાણે પણ સોનલની માં અને અમારે હૈયે સોનલનું હિત છે એટલે અમે જીભ કચરી છે પણ જો આ સંબંધમાં તમે આડા આવશો અને અમારી ઉપર વટ જઈ સોનલને રણમલની હારે પાણાવશો તો ભર્યા મંડપમાં વખ ગોળી હું મારો જીવ દઈશ દેવા હા એક તરફ સોનલની ડોળી નીકળશે તો બીજી તરફ મારી નનામી એક તરફ માંડવામાં મંગળ ગીતો ગવાતા હશે તો બીજી તરફ મરશિયા પણ શું કરો છો સોનલ રાણી થશે રાણી અને હું થઈશ રાજ મામો અને હું થઈશ રાજ સાસુ બાપુ આજે તો આપના સુરતને ધરતી ઉપર લાવવાની વાત લઈને આવ્યો છું એવી તો શું વાત છે નારાયણ સોનલના લગ્નની રણમાં હારે એના માવતર માની ગયા અરે એની માં મરી જશે ને તો એ રણમાં સાથે સોનલના લગ્નની હા નહીં પાડે તો બીજો કોઈ મુરત કયો ધ્યાનમાં છે હા કોણ છે બાપુ તમે નારાયણ જો તમે હા પાડો તો નારાયણ કેવી વાત કરે છે તું અરે મારો જીવ ઉગાડનાર રણમાં જીવતર નિહાળે હું નહીં આવું મારાથી પાપ નહીં થાય પણ બાપુ તમે મારી વાત તો સાંભળો આ રણમલ અને સોનલના લગ્ન સામે એના માવતોને વાંધો શું છે રણમલ ગરીબ છે બાપુ એમ તો તમે મારા કરતા ગરીબ છો હું આ સંબંધને ના પાડી શકું છું આપ ના પાડી શકો છો ધણીનું કોઈ ધણી છે ગરીબની છોડી લેવામાં વાંધો નહીં દેવામાં વાંધો એ છોડીને સાંજ સવાર પકવાન ખાવાની આદત પડી ગઈ હોય એ ટાટો રોટલો ખાય તો એનું ગળું છોલાય બાપુ ફૂલ ભગવાનને ચડે ઉકરડે ન ફેંકાય પણ રણમલ મારો ભેરું છે અને સોનલના સુખમાં રાજી છે અને સોનલ તમારે આંગણે દુખી નહીં થાય નહીં નહીં મારું મન નથી માનતું
બાપુ તમે ના પાડશો ને તો સોનલની માં ધનવાન ખોરનું ગોતશે, પણ રણમલ સાથે તો નહીં જ પરણાવે. સોનલના રાજીપા ખાતર પર તમે ના નહીં પાડતા, ના પાડો. ભલે, જેવી સૌની ઈચ્છા અને ભગવાનની મરજી. મારા ઘડીએ લગ્ન લેવાના છે, પણ હું આ લગ્ન નહીં કરું, પેટ કટાર ખાઈશ. સોનલ, પણ રામલી, મરતા પહેલા એક ફેરા હું એમને મળવા માંગુ છું, બસ એક ફેરા. તું ફગર ન કર સોનલ, હું તારા વાવડ એમને પહોંચાડી દઈશ. કાલે સાંજે મંદિરે હોય એ તને મળવા આવશે. રામલી, હા સોનલ. લગ્ન પરમદી, પણ એટલી બધી ઉતાવળ શું છે? બાપુ, સારા કામ આડે સો વિઘન, મોડા વેલા લગ્ન તો કરવાના જ છે, તો પછી વેલા શું કામ કરીને નાખવા? અરે પણ આપણી તૈયારીઓ બધી કરવાની છે. અરે બાપુ, તમે હકમ કરો, હજાર હાથ તૈયાર છે, આ ક્યાં લડાઈ લડવાની છે, આ તો લગ્ન કરવાના છે. ભલે, તો કરો તૈયારી. સોનલ, તે મને અહીં બોલાવ્યો હતો. હા, તને ખબર છે મહારાજ હારે મારા લગ્ન લેવાના છે. હા સોનલ, આપણી પ્રીત હારી અને પૈસો જીતી. પ્રીત ક્યારે નથી હારતી. હું તને એટલું જ કહેવા માંગુ છું કે હું વાંક ખોલીશ, પણ આ લગ્ન નહીં કરું. હા, એટલે જ તને બોલાવ્યા છે, તારા આખરી વાર દર્શન કરવા. સોનલ, સોનલ, તને ના પાડી તે તોય આને મળવા તું અહીં આવી. Bye.
कन्हैया तुमे हरे पल पल बीती जाए पण मारे रुए देवा रुए रुए रात दी हरे प्रीत प्रीत एम थाई धनवान जमाई जोईए छे हुं धनथी तारू घर भरी दू तारी गरीबी दूर थाशे अने सोनल हारे तारा लगन थाशे एम उछीना रोटले संसार ना नभी बापू पण रणबल हा बापू આપતા ઉપકારનો બોજ અમારા જીવતરને કચડી નાખશે ને કાયદા હોશિયાળા બનાવી દેશે સોનલ સુખી થાય અને ફૂલની જેમ સાચવજો બાપુ વરે રમણ નારાયણ એક સંદેશો કહેવાનો છે આવતીકાલના લગ્ન પાછા ઠેલવા પડશે પાછા ઠેલવા પડશે હા કાલે રાતે મંગલા ડાકુના માણસો રૂપાબાને ઉઠાવી ગયા શું હા આને જાસા ચિઠ્ઠી આવીશ મારે એમને છોડાવવા જવું જ પડશે આપ જશો ના બાપુ મંગલા ડાકવા મેં હું થઈશ રૂપાબાને હું મારા જીવના જોખમે ઉગારીશ નહીં રણમલ હા બાપુ હું બેઠા જો સોનલનો રોપાયેલ માણેક થંભો ખેડવો પડે તો તમારો જીવતરને મોત બેલા છે મને રજા દો બાપુ રણમલ હા બાપુ જીવે હું હારા જોહર રણમલ રણમલ આમ મેં મારા ઉપર ઉપકાર ચડાવતો જઈશ ભાઈ ખબર નથી હું રાજકુમારી રૂપા છું મહારાજ નીકળીને તને એવી સજા દેવડાવીશ કે તું પણ યાદ રાખીશ સજા બોલ મને શા માટે લાવે છે એ તને વખત આવે સમજાશે સમજી શું કરવું એ કઈ સમજાતું નથી એક કોરા કાલના લીધેલા લગન અને બીજી કોરા બેન ફિકર કરો માં બાપુ રણમલ ત્યાં ગયો છે રૂપા બેન ને છોડાવશે કાલે લગ્ન માં બે હાજર રહેશે રણમલ ત્યાં પહોંચે એટલી વાર છે રણમલ હું તારી જ રાહ જોતો હતો તને છોડાવવા આવ્યો છે રાજકુમારી રૂપાબા ને ક્યાં તારીખ મંગલો નરાધમ તારી આ હિંમત તારા મોત ને નોતરું આપ્યું છે રણમલ મંગલું ને મારવા વાળો હજી સુધી આ ધરતી માથે પેદા નથી થયો સમજો તારી બાનો જીવ જો પાલો હોય તો હથિયાર હેઠા મૂકી દે નહીતર તારા કટકા કરી દે સમજો અરે માનું દૂધ પીધું હોય તો એક એક કરીને પડવા આવો ને કાયર જોઈશું રે આજો તૂટી પડાવ Yeah.
હમણાં તારો જીવ લઈ શકું એમ છું, પણ તું રાજનો ગુનેગાર છે, મહારાજ ની સામે લઈ જઈ ને તને કમાતે મારીશ. મહારાજ ની જાન લીલા તોરણે પાછી ફરશે. મને મારી નાખશે એમ જ ને. હું તો કર્યું પાન, તું ખેલતી કરી. હું કરવા યોગ્ય તું ખેલવા, અને હું નથી ઈચ્છતો કે કડી ખેલતા પહેલા જ કરમાઈ જાય. છા દીકરી, છા. પણ બાપુ. દીકરી, મારે હૈયે તો બડકા હતી, તને તને તામે ધૂમથી વળાવું. પણ કદાચ મારા ભાગ્યમાં આજ મંડાણું હશે. છા દીકરી, મારા તને આશીષ છે. શાંતાકારંભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સુદર્શમ કન્યાપદાઓ સૌરા. તારી સામે ને તારી સાથે જ અમારો માણેક તમરો પણ હતો. અમારે લગ્ન થયા છે. આજે સા ખોટી પડશે? આજ મેં મારું ઘર મારા માવતર છોડ્યા છે. માં, આજે મને અહીં નહીં મળે તો હું નદી ગોચારી કરીશ, પણ પાછી નહીં મળે. તારી સાથ ને મારી શ્રદ્ધાની લાજ રાખજે, મળે લાજ રાખજે. મેં રજા આપી છે, આવતી જશે. અરે રામ રામ કરો બનેવીલાલ, હવે સોનલ પાછી આવી રહી. દીવો મૂકવાને બાને ભાગી ગઈ હશે. ભાગી ગઈ હશે? હા, બનેવીલાલે માથે રહીને ભગાડી હશે, નહીતર ભાગી સીધી. મુખી, આ વાત સાચી છે? અંધાતા, બનેવીલાલ ને હું ઓળખું છું. મીંઢા માણસ ના મો એમ નહીં ખુલે, એ મરી જશે ને તોય કબૂલ નહીં કરે. નેમ રાજા માનસિંહ ની જાન લીલા તોરણે પાછી નહીં વળે. મુખી, જો સોનલ પાછી નથી ફરી તો હું તમારા સૌના માથા પાડી દઉં. તો વાંધી નાખો માથા મહારાજ, વાટ કોની જુઓ છો? અમે તો ખડ્યું પાન છી, વાથી મરીએ કે તમારા વારથી, શું ફેર પડે છે? બાકી સોનલ પાછી નહીં ફરે. પાછી નહીં ફરે એટલે? પિંજરે થી છટકેલું પંખી પિંજરે પાછું નથી ફરતું મહારાજ. અરે જેની પાંખોમાં આપને આંબવાની તાકાત હોય એને સોનાના પિંજરાનો શું મો? તો હું એની પાંખો વાળી નાખીશ, પણ આપ માન તો હમ નહીં કરું. ઉડી ઉડીને ઉડશે ક્યાં? જઈ જઈ જશે ક્યાં? ચાલો. રણમલ ને વરી ચૂકી છું,
માણે થમ રોપાય ચુક્યો છે ઈ માણેક થમને ઉખેડે ફેંકી દે કોને મારે સમસ્યા સુધારી છે કે રોપાયેલા માણેક થમને ઉખેડે સીધી રીતે પાછી વળ ના કર ના કર શું કરીશ હું તારા માવતરના મરદા બાળીશ અરે જીવન મરણ તો ભગવાનના હાથમાં છે તમ જેવા શૈતાનના નહીં કહું છું જીવનભર હેરાન થઈશ પણ તમારે હારે હતે વાળો તો નહીં જ કરું રણમાં હારે ભૂખે મરીશ તમારે આને ભીખ તો નહીં જ માંગો કહું છું પસ્તાઈશ પણ માંડવે પાછી તો નહીં જ વળું ઓ તો તું એમ નહીં માને હા હા બાપુ ઓ મામા હા બાપુ લાતોના ભૂત વાતોથી નહીં માને મામા તો ઘસડીને લઈ જવી પડશે ના ના બાપુ એમાં તમારી શોભા નહીં આ તો રણમલને મનથી ભરી ચૂકી છે અને દીકરીના માગા હોય બાપુ વહુના નહીં આનો વિચાર તમારે માંડવે નોતરતા પહેલા કરવો જોઈતો હતો મુખી જરૂર પડે હું તમારા આંગણે તમારા સૌના લોહી ટપકતા માથાના તોરણો બાંધીશ પણ પરણ્યા વગર પાછો તો નહીં કરું બાપુ હા મહારાજ મારા બાપ તો મારતલ મંગલું સોનલને મેળામાંથી ઉપાડી જનાર મંગલું પણ મારું ખેતર ભેળ્યું હતું મારી માને બાંધી રાખી હતી એની સજા એને મળશે છે મારા ગુના શું કામ મારું નામ લ્યો છો રણબલ રણબલ આજ આજ પતારી વચ્ચે ભેદ ખોલું છું તારા બાપ નો વાર્તા લું નહીં આ મહારાજ પોતે થોડો મહારાજ પણ આમને મારા બાપ સાથે શું વેર 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 તો એની વાસના માં ભર્યું છે ગમે તેને પોતાના વેર થી મારી શકે છે એટલે જુવા નાળા તે હેમ ખેમ ઘીરે પુકાળવા જતા તારા બાપ ની આડે ઈ આવ્યો પણ શું કામ જુવા નાળા તે પાંપા અને તારા બાપે એને મચક ના આપી એટલે પાગ નખ થી એને તારા બાપ નું ખૂન કર્યું મહારાજ મારા બાપ ના મારતલ ને ઈ પણ સાંભળી લે રણબલ આપ પેટ ના બેલા પારા છે પોતાની વાસ્તા પૂરી કરવા માટે સોનલ સાથેના લગ્ન કરવાના પહેતરા રંભામાં કઈ જ બાકી રાખ્યું નથી હું અરે માવો અમે તો કુવાડાના હાથા છીએ આગે ખસિયા સોનલ એનો હિસાબ હું સમજીશ અરે મહારાજ તમે રાજા હોવા છતાં રૈયત પર આવા જુલમ કર્યા રક્ષક હોવા છતાં ભક્ષક બન્યા આજ તો તને જીવતો નહીં છોડો મારો ભાઈ આ વાત
મોત ને લાયક આ તો રાજ ને રૈયત ને માથે કલંક હતો. અરે બાબા, આજે મેં નાલાયક ભાઈ ને મારીને કઈક બહેનો માથે નો કમો દૂર કર્યો છે. મેરું બાબા, મેરું બાબા કહો માટે રણમલ પરતા પેલાને મારી એક આપણકા પૂરી કરીશ. બોલો રૂપાબા. હું બ્રાહ્મણ હતો, સાંભળવા માંગુ છું રૂપાબા. એક વાર મારી માટે ચાલો રમીએ દૂર.